नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 5 ना 5मा पाठ એટલે કે બીજ વિશે માહિતી મેળવીશું, જેનું શીર્ષક છે બીજ બીજ બીજ। આ બીજની વિશે માહિતી મેળવવા માટે આપણે સૌપ્રથમ દર વખતની જેમ 5 થી 6 પોઈન્ટ્સ લખ્યા છે। આ પોઈન્ટ્સને વાંચીએ તો પહેલું બીજનો અર્થ, બીજ અને વનસ્પતિ, બીજના પ્રકાર, જ્યોર્જ મેસ્ટ્રલનું સંશોધન, બીજના ફેરફાર અને ફેલાવ અને ગોપાલની વાત એટલે કે ગોપાલનો અનુભવ। આ બધી જ વાત કરતા પહેલા આપણે એક એવી વાત કરીએ કે આપણને બધાને, એમાં તમે પણ આવી ગયા અને હું પણ આવી ગયો, ગમતું ખૂબ જ સુંદર વાતાવરણ હોય, ખૂબ જ સુંદર જગ્યા હોય તો તેમાં અચૂક વૃક્ષનો ઉલ્લેખ હશે જ। તમે કોઈ સારું એવું કુદરતી દ્રશ્ય જુઓ તો એમાં પણ ઘણા બધા વૃક્ષનો ઉલ્લેખ હશે, કોઈ કવિતા હોય કે પછી કોઈ ચિત્ર હોય। તો આ બધાની અંદર કુદરતના સૌંદર્યમાં વૃક્ષ તો હોય જ છે। હવે આ બધા વૃક્ષ એક જગ્યાએ હોય એવા જ વૃક્ષ બીજી જગ્યાએ કઈ રીતે ઉગે છે, તે પોતાની જેવી જ જાતિ બીજી જગ્યાએ કઈ રીતે ફેલાવતા હશે, આ બધા જ પ્રશ્નો તમને થતા હશે। તો મિત્રો, આ બધા પ્રશ્નની અંદર તમે જોવા જાઓ તો એક જગ્યાએ વૃક્ષ સ્થિત હોવા છતાં તેની જેવા જ વૃક્ષ તેનાથી દૂર અને ઘણે બધે દૂર પણ જોવા મળે છે, તો આવી રીતે કેમ થતું હશે? તો આ બધી જ વસ્તુ તેના બીજ દ્વારા થાય છે। તમે ઘણી વખત જો તમને કોઈ ફૂલ છોડનો શોખ હોય તો ઘણી જગ્યાએથી તમે ડાળી કટ કરી અને લગાવો તો પણ ઉગી જતું હોય છે, પરંતુ ઘણા વૃક્ષ કોઈ ડાળી કટ કરવાથી કે એવી રીતે નથી ઉગતા, તેને તેના બીજને વાવવા પડે અને એ બીજમાંથી અંકુરિત થઈ અને નાનો છોડ અને પછી મોટું વૃક્ષ પણ બનતું હોય છે। તો મિત્રો, આ રીતના વૃક્ષના ઉછેર પાછળ તેનું નાનું એવું બીજ રહેલું છે। તમે વડનું મોટું જબર વૃક્ષ જોયું હોય, આપણી શાળામાં પણ વૃક્ષ ઘણા બધા છે, લીમડા અને વડના મોટા મોટા વૃક્ષ છે, પરંતુ આ વૃક્ષ ક્યાંથી ઉગતું હશે તેની કોઈ માહિતી તમે મેળવી? તો આ વૃક્ષ તેના નાના એવા બીજથી ઉગતું હોય છે। તો હવે આ નાના બીજની અંદર અવડા મોટા વૃક્ષ બનાવવાની ક્ષમતા કેવી રીતે હશે? તો વૃક્ષનો ફેલાવો કરવા માટે જે વસ્તુ જરૂરી છે તે બીજ। તો વૃક્ષના બીજ કોઈ ને કોઈ રીતે અલગ અલગ જગ્યા સુધી પહોંચતા હોય છે, ઘણી વખત આપણે પણ તેને વાવતા હોઈએ છીએ। તો આવી રીતે જ્યારે વૃક્ષના બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે, હવે તે કેવી રીતે પહોંચે છે તે આપણે આગળ જાણીશું। તો પહોંચી અને તે અલગ અલગ જગ્યાએ જમીન ઉપર પથરાતા હોય છે। આ જમીન ઉપર જો તેને અનુકૂળ વાતાવરણ મળે એટલે તે અંકુરિત થાય, એમાંથી પાન ફૂટે અને એ પાનને ધીરે ધીરે ઉછેર થઈ અને છોડ બને, છોડમાંથી મોટું ઘટાટોપ વૃક્ષ પણ બનતું હોય છે। તો આવી રીતે બીજ ઉગે છે અને તેમાંથી વૃક્ષ બને છે। તો આ આપણે જોયું બીજનો અર્થ। હવે બીજ અને વનસ્પતિ, કોઈ પણ વનસ્પતિ પોતાની જેવી બીજી વનસ્પતિનો વિકાસ થાય તો તેવું ગુણધર્મ ધરાવતી હોય છે। તો આવા ગુણધર્મ માટે તમે જોવા જાઓ તો વનસ્પતિએ પોતાના અવશેષો એટલે કે બીજ બીજી જગ્યા સુધી પહોંચાડવા પડે। હવે તમે એવું વિચારો કે જો વનસ્પતિના બીજ એના જ નીચે પડેલા રહેતા હોય તો શું થશે? આજુબાજુમાં એના જેવી વનસ્પતિ ઉગશે પણ તેનો એટલો બધો વિકાસ કે ફેલાવો થશે નહીં થાય। તો તેના માટે થઈ અને વનસ્પતિ પોતાના બીજની વ્યવસ્થા એવી રીતે કરશે કે કોઈ ને કોઈ રીતે તે દૂર સુધી પહોંચે। હવે મિત્રો, આ દૂર સુધી વનસ્પતિના બીજ પહોંચતા કેવી રીતે હશે? તો તેના અલગ અલગ ઘણા બધા માધ્યમ છે। તો આ થયું બીજ અને વનસ્પતિ। વનસ્પતિ પોતાના બીજને નિયત ઋતુમાં, નિયત વાતાવરણમાં એવી રીતે ઉછેર કરે છે અને તેની અંદરથી જેમ ફૂલ ખીલે, ફળ ખીલે, તેમ બીજ પણ ખીલતા હોય છે। હવે ઘણી વનસ્પતિના બીજ તેના પુષ્પની અંદર રહેલા હોય, ઘણી વનસ્પતિના બીજ તેના વૃક્ષમાં આવતા ફળની અંદર રહેલા હોય અને ઘણી વનસ્પતિમાં સિંગ રૂપે એટલે કે લાંબી એક ડાળ, સિંગ એટલે કે ડાંડલી જેવી એની અલગ પ્રકારની વિશિષ્ટ પ્રકારની એક રચના હોય તેની અંદર તેના બી રહેલા હોય।
તો આવી રીતે તેના બીજ કોઈ ને કોઈ રીતે વનસ્પતિમાંથી મળી આવતા હોય છે. તો આ થયા વનસ્પતિ અને બીજની વાત. તેના પછી બીજના પ્રકાર. તો મિત્રો, આ બીજના પ્રકારની વાત તમારી બુકમાં અત્યારે નથી આપી, પરંતુ બીજ કેવા પ્રકારના હોય, કોઈ બીજ હશે તો એ એકદળ, કોઈ દ્વિદળ, એટલે કે તેને વચ્ચેથી બે ભાગ થઈ શકે તેવા બીજ હોય એને દ્વિદળ બીજ કહેવાય, અને જો ભાગ ન થઈ શકે તેને એકદળ બીજ કહેવાય. જેમ કે સિંગ છે તો તેના વચ્ચેથી બે ભાગ થઈ શકે તો તેને દ્વિદળ બીજ કહેવાય. તો આવી રીતે બીજના એકદળ અને દ્વિદળ એમ બે પ્રકાર હોય છે. તો આ રીતના બીજ અને તેના અંકુરિત થવાની અલગ અલગ ક્ષમતા, અલગ અલગ વાતાવરણ, તેના બધા જ બીજના અંકુરિત થવાના સમયગાળા પણ થોડા ઘણા અલગ અલગ હોય છે. તેના પછી જ્યોર્જ મેસ્ટ્રલનું સંશોધન. આ બધી વાત પહેલા આપણે ગોપાલની વાત કરશું. તો તમારી બુકમાં સૌ પ્રથમ ગોપાલની એક વાત વાર્તા આપેલી છે, તેનો અનુભવ લખ્યો છે. આની અંદર મિત્રો તમે જુઓ તો ગોપાલ તેના માસી અને તેના પરિવાર, તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હોય છે. તેના મમ્મી બહાર જતા હોય છે અને ગોપાલને એમ કહે છે કે એક વાટકી બે વાટકી ચણા પલાળી દેજે. તો બે વાટકી ચણા પલાળવાની વાત થઈ. ગોપાલને તે વાત યાદ રહી. તે પલાળતો હતો ત્યારે બે વાટકી ચણા એટલે થોડાક થયા, તેને એમ થયું કે આટલા ચણા નહીં થઈ રહે, એટલે તેણે ડબલ કરી નાખ્યા, ચાર વાટકી ચણા પલાળી દીધા. હવે ત્યારે તો ચણાનું કદ ઓછું હતું, પરંતુ બીજે દિવસે જ્યારે તેને જોવામાં આવ્યું તો તે પોતાની ક્ષમતા કરતાં વધારે ફૂલાઈ ગયા હતા. હવે ફૂલાઈ જવાથી શું થાય? તો જે તપેલીમાં તે ચણા મૂક્યા હતા પલાળીને, તેની અંદરથી બહાર આવવા માંડ્યા. તો આવી થવાનું કારણ શું? આવો પ્રશ્ન તમને પણ થતો હશે. તો આની માટે થઈ અને આપણે આ એક કોષ્ટકની માહિતી મેળવીશું. હવે આમાં જુઓ તો આપણે વાટકી એક, બે અને ત્રણ, અલગ અલગ પ્રકારની ત્રણ વાટકી લીધી છે. આ વાટકીની અંદર પહેલી વાટકીમાં આપણે ચણા, થોડાક ચણા, ચાર પાંચ ચણાને પાણીની અંદર મૂકીને રાખ્યા છે. તો પહેલી વાટકી પાણીથી ભરેલી છે. બીજી વાટકીમાં શું કર્યું છે કે રૂ અથવા તો કપડાની અંદર ભીનું કરી અને થોડાક ચણા રાખેલા છે. તો બીજી વાટકીમાં રૂ અથવા કપડાની અંદર ચણા છે, જ્યાં આગળ પાણી મળી રહે છે પરંતુ પાણીમાં ડૂબેલા નથી, હવા પણ મળે છે. અને ત્રીજી વાટકીમાં ચણા એમને મૂકવાના છે, તેમાં નથી પાણી નાખવાનું, નથી કપડું નાખવાનું કે નથી રૂ નાખવાનું. તો હવે આનું અવલોકન થોડાક દિવસની સુધી કરીએ. તો આ અવલોકન હું તમને બતાવું. તો પહેલું, બીજને હવા મળે છે. તો પહેલી વાટકીમાં ચણા પાણીમાં ડૂબેલા હશે તો હવા નહીં મળે. બીજી વાટકીમાં હવા મળશે, ત્રીજી વાટકીમાં હવા મળશે. પછીનો પ્રશ્ન છે બીજને પાણી મળે છે. તો મિત્રો, પહેલી વાટકીમાં પાણી મળી રહેશે. શું કામ? કે તે પાણીની અંદર જ છે. બીજી વાટકીમાં પણ પાણી મળી રહેશે, કારણ કે પેલું કપડું અને રૂ ભીનું છે. અને ત્રીજી વાટકીમાં કાંઈ નાખ્યું જ નથી તો કાંઈ મળશે નહીં. બીજમાં શું ફેરફાર થયો? તો પહેલી અને બીજી વાટકીમાં બીજ પોચા થયા. શા માટે? કે તેને પાણી મળી રહ્યું. અને બીજી વાટકીમાં થોડાક અંકુરિત પણ થશે, કારણ કે તેને હવા પણ મળે છે. પરંતુ ત્રીજી વાટકીમાં કોઈ ફેરફાર નહીં થાય. તેના પછી જોઈએ તો બીજમાં અંકુર ફૂટ્યા, પહેલામાં ના, તે પોચા થયા પણ અંકુર ન ફૂટે. બીજામાં અંકુર ફૂટશે, કારણ કે તેને હવા પણ મળે છે અને પાણી પણ મળે છે. અને ત્રીજી વાટકીમાં કશું જ નહીં થાય. તો આવું થવાનું કારણ શું? આ જ અનુભવ ગોપાલે કર્યો. તો ગોપાલના આ અનુભવમાં શું થયું? તો જ્યારે તેણે ચણા પાણીમાં પલાળીને મૂક્યા ત્યારે તે સામાન્ય રીતે હતા, તો તેનું કદ ધીરે ધીરે તેને પાણી મળતા પોચા થયા અને ભીના થયા, એટલે કદ ફૂલી ગયું. તો આ કદ ફૂલી જતા તે ચણા તપેલીમાંથી બહાર નીકળી ગયા. તો આવી રીતે ગોપાલને આ માહિતી મળી. તેના મમ્મીએ તેની વાત જોઈ અને આ વસ્તુ સાંભળીને ખીજાણા નહીં, તેને એવું કહ્યું કે કાંઈ વાંધો નહીં, અડધા ચણાનું શાક બનાવશે ને અડધા ચણા ફણગાવવા મૂકી દેશે, એટલે કે બીજી વાટકીની જેમ એક કપડામાં બાંધી અને તેને મૂકી દેશે.
तो आ भीनाश वाला कपड़ा नी अंदर थी तेने पानी पण मळी रहेशे अने हवा पण मळी रहेशे। आ चणा अंकुरित थशे अने मित्रों आवा अंकुरित थयेला कठोळ खूब ज शरीर माटे उपयोगी छे, तेमा खूब ज प्रोटीन अने विटामिन्स होय छे। तो सौथी सारामां सारू आपणा शरीर माटे पौष्टिक आहारमां आ फणગાવેલા કઠોળ આવે છે, તમે પણ તેને આહાર તરીકે લઈ શકો। તો આની માટે કાંઈ નથી કરવાનું હતું, એક ભીના કપડાની અંદર થોડા કઠોળ ચણા હોય કે મગ હોય કોઈ પણ તેને બાંધી અને વ્યવસ્થિત લટકાવી દેવાના, એટલે તેને પાણી પણ મળી રહે અને તેને હવા પણ મળી રહે। તો હવે મિત્રો આ રીતે આમાં આવેલી વાતમાં ગોપાલના મમ્મીએ આ રીતે ચણાને ફણગાવવા મૂકી દીધા અને તેને તેના કાકીને આપી દઈશ તેવું કહ્યું, કારણ કે ડોક્ટરે તેને કહ્યું હતું કે તેને પોતાના શરીરમાં વિટામિન્સ અને પ્રોટીન્સ ઓછા થઈ ગયા છે, તેની માટે થઈ અને આવા ફણગાવેલા કઠોળ ખાવાની જરૂર છે। તો આ થઈ ગોપાલની વાત। હવે તો બીજમાં ફેરફાર ને ફેલાવો અને જ્યોર્જ મેસ્ટ્રલનો એક સરસ મજાનું સંશોધન। હવે આપણે પેલા જ્યોર્જ મેસ્ટ્રલનું સંશોધન વિશે વાત કરીએ કે તે તેના ડોગને લઈને કૂતરાની સાથે ચાલવા નીકળ્યો હતો, જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેને કૂતરાની રૂવાટીમાં કંઈક ચોંટેલું જોવા મળ્યું। તેને બારીકાઈથી તેની અવલોકન કર્યું તો તેની અંદર અલગ અલગ દાંતા એટલે કે આ રીતે રાઉન્ડ એક હુક જેવી વ્યવસ્થા હતી। તો હવે આ હુકની વ્યવસ્થાથી શું થયું? તો આ હુકની વ્યવસ્થાથી બહુ સરસ મજાનું સંશોધન થયું। તે સંશોધનનું નામ છે વેલક્રો। તમે કોઈ જગ્યાએ તમારા બેગથી લઈ અને તમારા પર્સ સુધી ઘણી વખત તમારી કેપમાં બધી જ જગ્યાએ વેલક્રો જોતા હશો। વેલક્રોની રચના એ રીતની હોય કે તે એક જગ્યાએ હાર્ડ અને એક જગ્યાએ સ્મૂધ હોય, તે બંને ચોંટી જાય અડાડો એટલે ચોંટશે, જોરથી ખેંચશો ખુલી જશે, પાછું તેને ચીપકાવી પણ શકે। આ વેલક્રોની રચના વેલક્રોનું સંશોધન જ્યોર્જ મેસ્ટ્રલ દ્વારા થયું હતું 1948માં। તો મિત્રો આ 1948ની ઘટનામાં આ એક વનસ્પતિના બીજની જ વાત હતી, તે બીજ પોતાની વનસ્પતિથી દૂર સુધી પહોંચે અને ત્યાં પોતાનું એક નવું સ્થાન બનાવે તેના માટે તેની ઉપર એક આવરણ હોય અને તે આવરણ એક રેસા રેસા જેવું હોય અને તેની અંદર હુક પણ હોય, તે હુક કોઈને કોઈ જગ્યાએ ચોંટી શકે। જેમ કે આપણે ચાલતા હોય તો આપણા ચપ્પલમાં, આપણા કપડામાં તથા કોઈ પ્રાણીઓની રૂવાટીમાં આવી રીતે ચોંટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, તેના હલનચલનથી તે નીચે પડશે અને ત્યાં આગળ અનુકૂળ વાતાવરણ હશે તો ત્યાંથી તે બીજ અંકુરિત થઈ અને છોડ અથવા વૃક્ષ બનશે। હવે તમારું કામ એ છે કે તમારે આવા બીજની યાદી કરવાની છે, આ તમારી એક પ્રવૃત્તિ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વેલક્રોની જેવી રચના ધરાવતા બીજ કેવી રીતે પહોંચે છે, તે બીજ કયા કયા છે। હવે મિત્રો ખાલી આવી રીતે વેલક્રો જેવી રચના વાળા જ બીજ વિશેષ થતા હશે નહીં, તમે જોવો તો સોયાબીન જેવી વનસ્પતિ હોય તો તેના અંદર સિંગ હોય અને એ સિંગની અંદર બીજ હોય, તમે મગફળી તો જોઈ જ હશે, એ મગફળીને ખોલો તો અંદરથી બીજ નીકળે છે। આવી જ રીતે ઘણા બધા વૃક્ષમાં અલગ અલગ બીજ દેખાતા હોય, તે સિંગની અંદર લટકાતા હોય છે, તમે બાવળ જોયો તો બાવળની પણ સિંગ હોય અને તેની અંદર બીજ હોય। તો સોયાબીન જેવા વૃક્ષ છે તે પોતાની અંદર સોયાબીન જેવી વનસ્પતિ પોતાના બીજનો ફેલાવો કેવી રીતે કરે? જો મિત્રો આ પ્રશ્ન એક અગત્યનો છે કે બીજનો ફેલાવો કેવી રીતે થાય, આપણે અત્યાર સુધી જોયું કે બીજ અલગ અલગ પ્રકારે ફેલાય છે, પણ આ ફેલાવો થાય કેવી રીતે? તો પહેલું જ્યોર્જ મેસ્ટ્રલના સંશોધન વાળી વાત કે તેની ઉપર અલગ અલગ પ્રકારના રેસા અને હુક હોવાથી તે કોઈ ને કોઈ વનસ્પતિ, અલગ અલગ પ્રાણીઓ અથવા કોઈ સરફેસ ઉપર એટલે કે આપણા કપડા ચપ્પલ ઉપર ચોંટી અને બીજી જગ્યાએ પહોંચે। બીજું તો સિંગની અંદર જ્યારે બીજ હોય તો સિંગ જ્યારે સુકાઈ જાય એટલે ફાટે અને તેની અંદરથી બીજ દૂર સુધી ફેંકાય, તો આવી રીતે વનસ્પતિ સિંગની અંદરથી બીજને ફેંકી અને દૂર સુધી પહોંચાડે છે। ઘણી જગ્યાએ તમે જુઓ તો વનસ્પતિ જેમ કે નાળિયેરી, નાળિયેરીનો વૃક્ષ હોય તો તે નદી અથવા તો પાણીની નજીક હોય,
तो त्यारे तेनी अंदर थी तेनू फल એટલે કે નાળિયેર નીચે પડે અને પાણીની સાથે તે વહેતું વહેતું બીજી જગ્યાએ વહે જાય અને ત્યાં આગળ તે કોઈને કોઈ રીતે જો કિનારા સુધી પહોંચે તો ત્યાં આગળ અનુકૂળ વાતાવરણમાં ઉગી જાય છે। તો વિચારો કે તે કેટલા મીટર કિલોમીટર માઇલ સુધી દૂર પાણીની સાથે જતું હશે। તેની સાથે આપણે બીજું જોઈએ તો ઘણી વખત અલગ અલગ ફળ અથવા તો અલગ અલગ બીજ જેનો આહાર તરીકે ઉપયોગ કરી શકે પક્ષીઓ અથવા પ્રાણીઓ, તો તે શું કરશે, કોઈ વસ્તુ લઈ અને મોઢામાં લઈ અને પક્ષી ઉડવા લાગશે। પક્ષી ઉડતા ઉડતા જતું હશે તો તેની મોઢામાંથી ક્યારેક બીજ પડી જશે અથવા તો ઘણા બધા બીજ હોય તો તેની અંદરથી બે ત્રણ બીજ પડી જશે। તે ખાતું હશે, બીજી જગ્યાએ પહોંચીને ત્યાં પણ બીજ પડશે, તો આ બીજ ત્યાં આગળ અંકુરિત થાય છે। ઘણી વખત કોઈ મકાનની અથવા તો કોઈની છત અથવા દિવાલની ઉપર તમે વડ કે પીપળાને ઉગતા જોયું હશે, તો તેવા જગ્યાએ પણ જ્યાં માટી નથી મળતી ત્યાં પણ ઉગી જાય છે, પરંતુ ત્યાં બીજ કોણ પહોંચાડતું હશે। તો આવી રીતે પક્ષીઓ દ્વારા બીજ અલગ અલગ જગ્યાએ પહોંચતા હોય છે। તો આ થયો બીજનો ફેલાવો। ફેલાવો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજ કેમ જાય છે।